जय स्वामीनारायण विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11th आर्ट्स कॉमर्स सब्जेक्ट इंग्लिश फंक्शन के अंदर आज कंडीशन इन द पास्ट ये आज आपको चलावाना है। फंक्शन के अंदर दरोज एक एक आपने अत्यार फंक्शन पूरा करवाना है। तो कंडीशन इन द पास्ट भूतकाल की शर्त, भूतकाली कोई शरत हो तो यूज इफ अने अनलेस शरत माटे, इफ अने अनलेस आपणे अहींया गर शरत माटे छे, जो तो नहीं तो। हवे इफ एटले जो ने तो, जो तमे आवशो तो हूँ तमने लखाडीश, आवुं आपणे बोलीए छे એટલે શરત થઈ ગઈ જો રે તો, અને અનલેસ જે છે નહીં તો, નહીં તો એટલે નકારમાં આવે છે, અનલેસ ની અંદર નોટ સમાયેલો છે, બરાબર। ફોર્મ ઇફ અનલેસ વત્તા વર્તમાન કાળ, એટલે હંમેશા વર્તમાન કાળને લઈને જ આવે, કારણ કે વાક્ય મૂક્યા છે એ પ્રમાણે તમે સમજાવું કરું છું। ઇફ અનલેસ વત્તા વર્તમાન કાળ ભવિષ્ય કાળ શરતી शर्त दर्शक, इफ फॉर्म इफ अनलेस वत्ता करता, इफ अनलेस पछी तरत करता है वत्ता वर्ब 3 वत्ता करता मॉडल वत्ता है वत्ता वर्ब 3 है वत्ता करता। अब इतनी जोड़े के अंदर हेड मुक्यो होय तो एनो अर्थ यहां पर भूतकाल થાય, પણ અહીંયા આગળ હેડ એટલે અહીંયા આગળ ઇફ જો જે છે હેડ ઇફની જગ્યાએ હેડ પહેલા હોય તો આનો અર્થ એ થાય જો અને તો। બરાબર, હેડ વત્તા કરતા વત્તા વર્બ 3 બરાબર, વાક્ય કરતા વત્તા મોડલ વત્તા વર્બ 3 એટલે એ હંમેશા અહીં ભૂતકાળ હોવો જોઈએ, બરાબર, ભૂતકાળ હોવો જોઈએ અહીંયા આગળ। હવે આ જે છે એક કન્ડિશન ઇન ધ પાસ્ટ, એટલે તમારી એક વસ્તુ યાદ રાખવાનું, કન્ડિશન એટલે શરત, કન્ડિશન એટલે સ્થિતિ નહીં, પણ એ શરત ભૂતકાળની, કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળની શરત દર્શક, એટલે ભૂતકાળમાં કોઈ શરત કરવાની હોય તો, પણ ઇફ અને અનલેસ હોય તો વર્તમાન કાળ અને ભવિષ્ય કાળની સાથે આવે, ઇફ અનલેસ સાથે હંમેશા વર્તમાન કાળ અને બીજું વાક્ય જે છે એ આવે એ ભવિષ્ય કાળમાં। એટલે અહીંયા જો અહીંયા એક ઇફ મૂક્યું છે, ઇફ સુરેશ રૈના પ્લેસ, એ વર્તમાન કાળ આવે ઉપરના નિયમ પ્રમાણે, બરાબર, ઇફ સુરેશ રૈના પ્લેસ વેલ ગુજરાત લાયન્સ વિલ વિથ ધ વિથ વિલ વિલ વિન ધ મેચ, બરાબર, વિલ વિન ધ મેચ, જો સુરેશ રૈના સુરેશ રૈના સારું રમ્યો હોત તો ગુજરાત લાયન મેચ જીત્યું હોત, જીત્યું હોત એમ કહેવાય। હવે અહીંયા જો પ્લેસ આવ્યું એટલે વર્તમાન કાળ, અહીં લાયન્સ ગુજરાત લાયન્સ કરતા એટલે અહીંયા આગળ આપણે એ વિલ મૂક્યું, અહીંયા આગળ વિલ છે, એટલે અહીંયા આગળ જે કહેવાય ઇફ સુરેશ રૈના પ્લેસ વેલ ગુજરાત લાયન્સ વિલ વિન ધ મેચ, એટલે આ પહેલું વાક્ય ઉપરના નિયમના આધારે ઇફ અનલેસ વત્તા વર્તમાન કાળ વત્તા ભવિષ્ય કાળ, ખાસ ધ્યાન રાખજો અહીંયા। હવે બીજું વાક્ય, અનલેસ યુ વર્ક હાર્ડ, અનલેસ યુ વર્ક, અહીંયા તો રૈના ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ છે, એટલે આપણે ખબર પડી જોઈએ વર્તમાન કાળ છે, અહીંયા તો અનલેસ યુ વર્ક, યુ એટલે જો આઈ વર્ક, વી વર્ક, યુ વર્ક, યુ વર્ક જો છે કે હી સી ઇટ વર્ક્સ, હી સી ઇટ વર્ક્સ એટલે રહેના ત્રીજો પુરુષ એકવચન એટલે હી, હી એટલે કે પ્લેસ કરે ક્રિયાપદ ને એસ લાગ્યો, બરાબર, અહીં વર્ક કીધું, યુ વર્ક, યુ વર્ક, આઈ વર્ક, વી વર્ક, યુ વર્ક, યુ વર્ક, હી સી ઇટ વર્ક્સ, ધે વર્ક, પણ અહીંયા અંદર યુ છે એટલે યુ વર્ક, અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ ફેલ ઇન 12th,
બરાબર એટલે x રોમન માં લખ્યું છે રોમન ફિગર માં લખ્યું છે એટલે જો તમે સખત મહેનત નહીં કરો તો તમે 12મા માં નિષ્ફળ જશો શરત થઈ ગઈ આગળ અહીંયા કે તમને નોટ નથી દેખાતો બરાબર અનલેસ ની અંદર નોટ સમાયેલો છે અનલેસ ની અંદર નોટ સમાયેલો છે એટલે અહીંયા કે એમ કહેવાય અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ ફેલ ઇન ધ 12 ઇફ ઇટ રેન્સ જો અહીંયા કે રેન્સ આર ઇટ એટલે ત્રીજો પુરુષ એકવચન હવે એ ખાલી રેન કરી હોય ને તમારો વાક્ય ખોટો પડે he she it વત્તા ક્રિયાપદ s અને es પ્રત્યે કારણ કે નિયમ એ કર if અને unless હંમેશા વર્તમાન કાળને લઈને જ આવે બરાબર તો અહીંયા કે if it rains today જો આજે વરસાદ થાય તો we will eat dal vada અમે દાળ વડા ખાઈશું જો ઉત્તરાયણ વહેલી આવે જો પરીક્ષા વહેલી આવે તો અમે પરીક્ષા આપવા માટે તૈયાર રહીશું એમ એટલે અહીંયા આગળ ઇટ રેન્સ ટુડે વી વિલ ઈટ દાળ વડા એટલે જો આજે વરસાદ થાય તો અમે દાળ વડા ખાઈશું હવે આ બે વસ્તુ પછી કે ઇફ અને અનલેસ ને કીપ ઓન હવે હેડ હેડ નો અર્થ અહીંયા ભૂતકાળ નહીં જો અને તો કારણ કે તરત કરતા આવે છે અને ભૂતકાળ છે અને અહીંયા મોડસ છે હવે અહીંયા જો હેડ વત્તા કરતા વત્તા વર્બ 3 હેડ કરતા હવે ઇન્વાઇટેડ જે છે અહીંયા વર્બ 3 છે અહીંયા વર્બ 3 છે એટલે હેડ કોબામાં જો પર નિયમ લખ્યો છે હેડ વત્તા કરતા વત્તા વર્બ 3 કરતા વત્તા મોડલ વત્તા વર્બ 3 હવે જો અહીંયા હેડ કોબામાં ઇન્વાઇટેડ રૂપાની યુ હેવ કુડ હેવ વિઝિટેડ યુએસએ બરાબર યુએસએ એટલે અહીંયા આગળ જો રૂપાનીને ઓબામાએ આમંત્રિત કર્યા હોત તો તે યુએસએ ની મુલાકાત એને લીધી હોત એટલે કોણ યુ તમે તમે એટલે કોણ રૂપાણી એટલે કરતા છે હેવ વુડ એટલે મોડલ છે હેવ વત્તા મોડલ વત્તા હેવ વિઝિટ યુ એસ એ ઇફ ઇફ ધ ડ્રાઈવર હેડ ટ્રાઈડ ટુ સ્ટોપ ધ બસ હી વુડ હેવ અવોઇડ હી વુડ હેવ ઇફ ધ ડ્રાઈવર હેડ ટ્રાઈડ ટુ સ્ટોપ ધ બસ he would have avoided the accident એટલે અહીંયા આગળ would અને અહીંયા આગળ have અને avoided verb 3 જો ડ્રાઈવરે બસ રોકવાનો પ્રયત્ન કર્યો હોત તો he would have avoided તો એક્સિડન્ટ થી દૂર રહ્યા હોત થઈ ગયું હવે એક જો આટલા જે છે સેન્ટેન્સ એ નિયમના આધારે બન્યા છે અહીંયા હવે આગળ રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ હવે અહીંયા આગળ ઇફ ધેટ પર ઇફ સુરેશ રૈના ડુ પ્લેસ વેલ તો અહીંથી જોઈન ધ સેન્ટેન્સ અન્ડરલાઈન કરું છું એ જોઈન ધ સેન્ટેન્સ બરાબર અહીંથી જોઈન ધ સેન્ટેન્સ અહીંથી જોઈન ધ સેન્ટેન્સ જોઈન ધ સેન્ટેન્સ જોઈન ધ સેન્ટેન્સ એટલે એક ફંક્શન અને એની સાથે ત્રણ બરાબર હવે હેડ વત્તા કરતા વર્બ ક્રિયા વિલસ કન્ડિશન ઇન ધ પાસ્ટ ઇફ અનલેસ આવે એટલે કન્ડિશન ઇન ધ પાસ્ટ ઇફ અનલેસ આવે એટલે રચના આવે તારે તો સમજી લેવાનું કન્ડિશન ઇન ધ પાસ્ટ બરાબર હવે વાક્ય બનાવ છે આ વાક્યના આધારે આપણે એક જોઈન્ટ સેન્ટેન્સ કરી લઈએ એક માર્ક આઈડેન્ટિફાઈ નો એક માર્ક અને રિસ્પોન્ડ સેન્ટેન્સ નો એક માર્ક તો માહી એમ કે છે માહી છે ઈટ વોઝ અ ગુડ સેમિનાર તે સારો સેમિનાર હતો તો દીક્ષિત કે હેડ યુ એટેન્ડ ધ સેમિનાર જો તમે સેમિનાર એટેન્ડ કર્યો હોત તો હેડ નો અર્થ એને જો અને તો જો એ પ્રમાણ બોલું છું હેડ યુ એટેન્ડ ધ સેમિનાર યુ વુડ હેવ કમ વુડ હેવ કમ આવી ગયું અહીં મોડલ આવી ગયું વત્તા વર્બ 3 ટુ નો અબાઉટ ધ સોફ્ટ
तो आज छे ए मॉडल साथे અહીંયા આગળ હેડ હેડ એટલે જો અને તો એટલે ઇફ ની જગ્યાએ અગર આપણે એફ હેડ મૂકીએ છે બરાબર જો ઇફ ઉન્ક્યો તો મારી અંદર વર્બ 3 ને લાવવાની જરૂર નથી ભૂતકાળને લાવવાની જરૂર નથી વર્તમાન કાળ અને અહીંયા આગળ ભવિષ્ય કાળ આવે બરાબર ઇફ જો અહીંયા આગળ વાત કરે ઇફ જો આ વાક્ય હેડ ની જગ્યાએ ઇફ બોલ તો ઇફ યુ વિલ ઇફ 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 યુ અટેન્ડ the seminar you will come to know about the soft skill वाक्य बदलाव है तो અહીંયા કે હેડ નો અર્થ અહીંયા કે ભૂતકાળ ની પણ જો અને તો કારણ કે વાક્યને બરાબર કરતા વત્તા વર્બ 3 આવે છે અહીંયા કે એક પ્રમાણે ભૂતકાળ વગર હેડ આવશે એટલે ત્યાં ભૂતકાળ આવશે વર્બ 3 પર એટલું યાદ રાખો તો રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ ઇંગ્લિશ ફંક્શન કન્ડિશન ઇન ધ પાસ્ટ અને હું વારંવાર કહું છું વિદ્યાર્થી મિત્રો જ્યારે હું લેક્ચર અહીંયા કરતો ઓનલાઈન આપું છું ત્યારે હું તમને કહું છું કે તમે વાક્ય બને મને મોકલો બરાબર તો આ જે છે તમારું નોટ વર્ક જે છે એ વિડિયોની સાથે હું મોકલીશ કે તમારે આ જે છે ઉતારી તમારી નોટબુકમાં ઉતારેલું હોવું જોઈએ જ્યારે બરાબર સ્કૂલ રેગ્યુલર ચાલુ થશે ત્યારે બધું જોવામાં આવશે બરાબર નોટબુક પહેલા જોવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે હોમવર્કમાં ઉતારી લેવાનું છે અને હોમવર્કની અંદર આવા જ વાક્ય તમારે બીજા બનાવવાના છે આ ટાઈમના નીચે આ કામ પૂરું કરો એટલે નીચે હોમવર્ક કરી નોટની અંદર લખજો નોટબુક કાચી નોટની અંદર પણ લખજો બરાબર અને કોઈ વિદ્યાર્થી આવા વાક્ય બનાવવાની દરેક વિદ્યાર્થી કોશિશ કરો અને બનાવવાના છે આ વાક્ય બરાબર છે જય સ્વામિનારાયણ